હેલો એવરી વન મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજના વિડીયોમાં હું તમારા લોકોની હારે શેર કરીશ કે બેબીને ભાવે એવા પાસ્તા કેવી રીતના બનાવવા જોઈએ અને આની અંદર મેં વિજિટેબલનો સોસનો ઉપયોગ કર્યો છે તો તે ખૂબ જ હેલ્ધી છે સો યા ચલો રેસીપીને જલ્દી કરીએ સ્ટાર્ટ તો સૌથી પહેલાં એક કઢાઈમાં હું બે ટમેટાને મોટા મોટા પીસમાં મેં કટ કરી લીધેલા છે એને લઈશ હવે મેં થોડા અહીં બ્રોકલીના ફ્લોરેટ્સ લીધેલા છે પછી બે ગાજર છે એની છાલ કાઢીને મેં નાના નાના ટુકડામાં સુધારી લીધેલા છે અને હવે હું એમાં પાણી નાખી એને બોઇલ કરવા માટે મૂકી દઈશ કવર કરીને બોઇલ કરશું અહીં આપણે એને દસ મિનિટ માટે અત્યારે હું કરું છું દસ મિનિટમાં જોઈ શકો છો કે તે થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે અત્યારે એને આપણે પાલક નાખીશું કારણ કે પાલક આપણે પહેલાં નહીં નાખવાની કારણ કે તે ઝડપથી કૂક થઈ જતી હોય છે અને ગાજરને થોડીક વાળ લાગતી હોય છે તો યા હવે થઈ ગયું છે અને હવે એને આપણે રેસ્ટ આપશું પાલક નાખીને પણ પાંચથી સાત મિનિટ માટે એને કૂક કરવાના અને અહીં હું પાસ્તા બનાવવા માટે રેડ લેન્ટીલ પાસ્તા આવે છે એ લઉં છું હું મેંદાના પાસ્તા યુઝ નથી કરતી તો અહીં આ હું પાસ્તા યુઝ કરી રહી છું તો બધી જગ્યાએ મળતા હોય છે તો એને બોઇલ કરવા માટે મેં પાણીમાં મીઠું નાખીને અને થોડુંક ઓલિવ ઓઇલ નાખી દીધું ઓલિવ ઓઇલ એટલે નાખીએ કે પાસ્તા ચીપકે નહીં તો હવે હું આની અંદર પાસ્તાને નાખી દઈશ આ મસૂર દાળના પાસ્તા છે અત્યારે એને આપણે બેબી માટે બનાવીએ છીએ ને એટલે એને આપણે હંડ્રેડ જ કૂક કરી નાખવાના પહેલેથી કારણ કે થોડા ટેન્ડર રાખવા જોઈએ અને બાકી જે વેજીટેબલ હતા એ હવે ઠંડા થઈ ગયા છે તો એને આપણે એની પ્યુરી બનાવી નાખશું તો અહીં હું અત્યારે ત્રણ જણા માટે એકચોલમાં પાસ્તા બનાવું છું તો મારી ક્વોન્ટિટી થોડીક વધારે છે તમે એવી રીતના એડજસ્ટ કરી શકો તો અત્યારે પાસ્તાનો સોસ રેડી થઈ ગયો છે હવે આપણે એને ડ્રેઇન કરી લેશું તો ડ્રેઇન થઈ જાય પછી એને આપણે થોડાક પાંચ મિનિટ માટે એમને રહેવા દેવાના અને પછી એને આપણે કન્ટેનરમાં કાઢી લેવાના કારણ કે મારે હજી એક કલાક રહીને મારે પાસ્તા બનાવવાના છે મેં તૈયારી બધી સરસ રીતના કરી નાખી અને હું એ સેમ જ પેનમાં અત્યારે વન ટેબલ સ્પૂન મેં બટર લીધું બટર જેવું મેલ્ટ થાય એવું એમાં આપણે જે સોસ બનાવ્યો તો વેજીટેબલનો એ એની અંદર નાખી દઈશું હવે એની અંદર આપણે થોડું સોલ્ટ પણ ઉમેરી દેવાનું અને એને સરસ રીતના મિક્સ કરી દેવાનું થોડોક એને આપણે સરખ રીતે સોતે કરી દઈશું કવર કરીને પાંચેક મિનિટ માટે વેઈટ કરશું તો હવે સરસ રીતના સોસ બની ગયો છે સરસ કૂક પણ થઈ ગયો છે તો હવે એની અંદર આપણે ઇટાલિયન સિઝનિંગ નાખી દઈશું આ અહીં તમે થોડા ટેસ્ટ મુજબ તમે એડજસ્ટ કરી શકો છો હવે એની અંદર બ્લેક પેપર પાવડર નાખશું છોકરાઓ માટે હું એટલે બહુ નહીં નાખવાનો મારું બાળક તો સત્તર મહિનાનું જ છે તો હું એકદમ નહીં નાખું અને અમારા માટે જે થોડો ટેસ્ટ આપણે ચેન્જ કરો તો અમે કરીશ પણ એના હું પહેલાં કાઢી લઈશ હવે એની અંદર આપણે જે પાસ્તાને બોઇલ કર્યા હતા એને ઉમેરીશું અને સરસ રીતના હું મિક્સ કરી લઈશ જો એવું લાગે કે થોડાક ડ્રાય લાગે તો તમે અહીં થોડું પાણી નાખી શકો પણ બહુ નહીં નાખવાનું તો બસ જો જોઈ શકો છો કે યમી પાસા એકદમ સરસ રીતના રેડી થઈ ગયા તો હવે ટાઈમ છે સર્વિંગનો જોઈ શકો છો કે મીશા અને ઉપર મેં અત્યારે ચીઝ નાખ્યું છે મીશાને એકચ્યુઅલી ચીઝ પસંદ છે તો તે ટ્રાય કરી રહી છે બધું જ સો આઈ હોપ કે મારો વિડીયો સારો લાગ્યો છે થોડો પણ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એટ ધીસ ટાઈમ ટુ સે બાય